કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ લેક્ચરની અંદર જે ટૂંકા દાખલાઓ છે એના વિશે સમજૂતી મેળવવાની છે, જે એક્ઝામની અંદર તમને પૂછાતા હોય છે 3 માર્ક્સની અંદર અને 2 માર્ક્સની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, એના સૂત્રો આપણે આગળના લેક્ચરની અંદર જોઈ ગયા છીએ. જો તમે ન જોયા હોય તે સૂત્રો તો તમે પ્લેલિસ્ટની અંદર જઈને સેમેસ્ટર 5માં અથવા તો ધોરણ 12નું જે ફોલ્ડર છે એની અંદર ચેક કરશો એટલે તમને એ સૂત્રોનું વિડીયો છે એ તમને જોવા મળશે. તો એ જોઈને તમે અહીંયા આની સમજૂતી મેળવશો તો વધારે ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો, ક્યારે કયું સૂત્ર મૂકવું એ સૌથી મહત્ત્વનું છે. તો જોઈએ આપણે, દાખલાઓ સમજીએ. તો તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે એક્ઝામ્પલ નંબર 13, રકમ વાંચું છું. કોઈ એક શાળાની પરીક્ષામાં વિદ્યાર્થીએ આંકડાશાસ્ત્રમાં મેળવેલા ગુણ, એને આપણે કહીશું એક્સ, અહીંયા કીધેલું છે. અર્થશાસ્ત્રમાં મેળવેલા ગુણને કીધું છે વાય. સંબંધનો બંને વચ્ચેનો અભ્યાસ કરવા માટે 10 વિદ્યાર્થીઓનો નિદર્શ લેવામાં સૌથી મહત્ત્વનું છે. કેટલા વિદ્યાર્થીઓનો નિદર્શ લીધો છે? નિદર્શ એટલે કે એન, આ ખબર પડવી પડે વિદ્યાર્થી મિત્રો. નીચે મુજબ વિગતો મળે છે. σx-x^y-y^120, σx-x^2 80 અને σy-y^500. બધું તમને આપેલું છે. આ બધું આપણે આગળના જે લેક્ચરો જોઈએ ને એમાં મેળવતા શીખ્યા હતા. અહીંયા તમને ટૂંકા દાખલામાં બધી કિંમતો આપી છે, શું મેળવવાનું કીધું. તો આ પરથી આરની કિંમત શોધો. સહસંબંધાંક આર મેળવવાનો છે. તો આ દાખલો કેવી રીતના ગણાય? તો તમારી સમક્ષ જુઓ, મેં રકમ તૈયાર લખીને જ રાખી છે કે જેથી કરીને ફટાફટ આપણે દાખલાની ગણતરી કરી શકીએ. તો સૂત્ર કયું મૂકવું એ સૌથી મહત્ત્વનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. તો બહુ સરળ છે વિદ્યાર્થી મિત્રો, આર મેળવવાનું કીધું છે આપણે. તો કઈ કઈ વિગતો છે એ મુજબનું સૂત્ર વિચારવાનું. સૂત્ર તૈયાર હોવા જોઈએ આપણે, તો તમને ખ્યાલ વધારે આવી જાય. x-x^y-y^ સહસંબંધાંક આર મેળવવાનો છે એટલે ભાગ્યા σx-x^2 σy-y^2. જુઓ તમે, બધી વિગતો આપણી પાસે છે. અમુક વિગતો વિદ્યાર્થી મિત્રો તમને દાખલાની અંદર છે ને વધારાની આપવામાં આવે છે તમને કન્ફ્યુઝ કરવા માટે. તો એની અંદર કન્ફ્યુઝ આપણે થવાનું નથી. આપણે તો એ જ વિચારવાનું છે કે કયું સૂત્ર મૂકીએને આર મળે આ માહિતી પરથી. તો જુઓ, તો બધી કિંમતો છે આર મળી જાય. તો મૂકી દઈએ આપણે અહીંયા આપણી પાસે આ σx-x^120, √x-x^2 કેટલો છે 80, √y-y^2 છે 500. ગુણાકાર કરો બેયનો એટલે વર્ગમૂળની અંદર તમને કુલ કિંમત મળશે ફ્રેન્ડ્સ. તો એ જે કિંમતો છે એ થાય છે અહીંયા 40,000. 40,000નું તમે ફરીથી વર્ગમૂળ વિદ્યાર્થી મિત્રો કાઢશો એટલે 120/200 મળશે અને તમારો જવાબ આવશે 0.6. આ ટૂંકો દાખલો વિદ્યાર્થી મિત્રો. બસ આટલી જ વિગત તમારે દાખલાની અંદર ગણતરી કરવાની હોય છે. પણ વિચારવું ખૂબ જ જરૂરી છે. લોજિકલી સમ હોય છે આ વિદ્યાર્થી મિત્રો. તો આપણે આગળ વધીએ. તો હવે પછી જે છે એની રકમ તમને એક્ઝામ્પલ નંબર આપણે જે શીખવાને છીએ 14, એની રકમો આપણે સમજીએ. તો 14મું એક્ઝામ્પલ જે છે ફ્રેન્ડ્સ, એની અંદર તમે ચેક કરશો એટલે 4 સમ છે, ટૂંકા સમ છે. તો પહેલો સમ આપણે સમજીએ. n = 20 છે. કોવેરિયન્સ xy તમારી સામે છે -50. sx છે 15 અને sy છે 8. તો બધામાં દાખલામાં તમારે મેળવવાનું છે શું? r શોધો. તો હું અહીંયા લખી નાખું છું એની રકમ. n = 20 સમની રકમ હું અહીંયા લખી દઉં છું તમને એટલે આપણને ખ્યાલ આવે. કોવેરિયન્સ xy = -50, sx આપ્યો છે 15 અને sy આપ્યો છે 8. આવી કંઈક આપણી રકમ છે ને આપણને શું મેળવવાનું કીધું છે? r મેળવો. તો આ જોઈને શું વિચાર આવે? આપણી પાસે ભાઈ કોવેરિયન્સ છે, sx છે, sy છે, n છે. તો કોવેરિયન્સ આપ્યું છે ને તો r મેળવવાનો. તો r વાળું સૂત્ર ટૂંકું જે આપણે આગળ જોયું ને એ સૂત્ર કયું છે એ વિચારવાનું. 2 સૂત્ર આપણી પાસે હતા. તો એમાંથી જે માહિતી છે એ આપણી પાસે કયું છે? તો કે કોવેરિયન્સ xy/sx/sy આ સૂત્ર છે. તો આમાં આ બધી માહિતી છે જ આપણી પાસે. તો ખાલી ફક્ત ને ફક્ત કિંમત મૂકવાની છે ફ્રેન્ડ્સ તમારે અહીંયા. તો કિંમત મૂકીએ એટલે તમારો જવાબ -50/120 કરશો એટલે માઇનસની અંદર આવશે -0.42. આ તમારો આન્સર. ખૂબ જ ટૂંકો દાખલો જુઓ તમે. તો આવા દાખલાઓ 2 માર્ક્સની અંદર પૂછાતા હોય છે વિદ્યાર્થી મિત્રો. તો ખાસ સમજૂતી મેળવવી. ત્યારબાદના આગળના દાખલા માટે આપણે વધીએ ફ્રેન્ડ્સ. તો તમે જોઈ શકો છો એના પછીની રકમ જે બીજી છે તે n = 10 છે.
સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર સાઠ આપ્યા છે. એક્સનું વિચરણ જો અહીંયા ખાસ વિચારવાનું છે, એક્સનું વિચરણ કીધું છે એને શું કહેવામાં આવે છે એ સમજવું ખૂબ. વિચરણ કહેવામાં આવે ને એટલે એને કહેવાય એસ એક્સનો સ્ક્વેર. શું કહેવાય? એક્સનું છે એટલે એસ એક્સનો સ્ક્વેર. એવી રીતના વાયનું વિચરણ લખવું હોય તો એસ વાયનો સ્ક્વેર. જો અહીં પ્રમાણિત વિચલન આપ્યું હોય તો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત નહીં, પણ અહીં વિચરણ આપ્યું છે તો આપણે દર્શાવીએ. તો રકમ લખું છું અહીંયા તમારી સમક્ષ, તમે ધ્યાન આપજો. એન બરાબર 10, સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર બરાબર 60, એસ એક્સનું વિચરણ આપણી પાસે હતું 25 અને એસ વાયનું વિચરણ આપણી પાસે હતું 36. આર મેળવવાનો છે ફ્રેન્ડ્સ આપણે. તો હવે અહીંયા શું થાય, જો એસ એક્સનું વિચરણ છે ને તો આપણે એસ એક્સના વિચરણને દૂર કરો તો એનો વર્ગમૂળ કાઢો છો તમે તો એસ એક્સ એટલે કે એને કહેવાય પ્રમાણિત વિચલન. તો કેટલું મળશે વર્ગમૂળ કાઢો તો 5. સેમ ટુ સેમ એના એવી જ રીતના એસ વાયનું મેળવો તો એસ વાયનું પ્રમાણિત વિચલન એટલે કે એસ વાય બરાબર 6 નો વર્ગ 36 એટલે કે એનું વર્ગમૂળ કાઢો એટલે 6 આવી જાય. તો એસ એક્સ અને એસ વાય આપણી પાસે આવી ગયા ફ્રેન્ડ્સ. તો બંને મળી ગયું છે, એક્સ માઇનસ એક્સ બાર છે, આર મેળવવો છે તો એનું સૂત્ર યાદ હોવું પડે. એક જ આપણે એવા બે સૂત્રો છે, પણ એક્સ માઇનસ એક્સ બાર આપવું હોય, વાય માઇનસ વાય બાર, તારનું સૂત્ર આર મેળવવાનું તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો કયું છે. એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર છેદમાં એન ઇન્ટુ એસ એક્સ ઇન્ટુ, તો બધી કિંમતો છે. જુઓ આ નહોતી તો એ આપણે મેળવવી પડી, તો એની જે કિંમતો આપણે મૂકીએ છીએ એટલે અહીંયા કેટલા આવશે 60, એન છે આપણી પાસે 10, એસ એક્સ છે 5, એસ વાય છે 6 એટલે 60/300 એટલે જવાબ તમારો કેટલો આવશે ફ્રેન્ડ્સ 0.2. આ તમારો આન્સર. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો જે તમને સમજૂતી હું આપું છું, દાખલાની રકમ સમજાવું છું એ સમજાતી હશે. જો સમજાતી હોય તો મારી ચેનલ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને બીજા વિદ્યાર્થીઓને શેર કરતા રહ્યો. તો આગળ વધીએ ફ્રેન્ડ્સ, એના પછીના દાખલાની રકમ તરફ જઈએ આપણે. તમે જોઈ શકો છો હવે જે છે વિગત એ ખાસ નોટ કરવા જેવી છે. તમે વિગતમાં જોઈશો દાખલાની 3 નંબરનો સમ આપણો જે છે, એક્સ અને વાય, એક્સ માટેની કિંમતો વાય માટેની કિંમતો. હવે એની અંદર અવલોકનોની સંખ્યા એને આપણે બે માટે એક જ હોય છે જેને આપણે એન કહીએ છીએ. તો અવલોકનોની સંખ્યા એન તમારી પાસે છે 25, મધ્યક એટલે કે એક્સ બાર કહેવાય એને, એક્સ માટેનો 40, વાય માટેનો 50 એટલે એક્સ બાર 40 ને વાય બાર 50. મધ્યકમાંથી લીધેલા વિચલનોના વર્ગોનો સરવાળો આ આપણે મેળવતા શીખી ગયા હતા મોટા દાખલામાં. તો એ અહીંયા સમજવાનું છે કોને કહેવાય મધ્ય. ત્યારે હું બોલ્યો હોય તો વિદ્યાર્થી મિત્રો જો ધ્યાનથી લેક્ચર સમજાયશો તો આ તમને યાદ હશે, મધ્યકમાંથી લીધેલા વિચલનોનો સરવાળો, એક્સ માટેનો 120, વાય માટેનો 160, પછી મધ્યકમાંથી લીધેલા વિચલનોના ગુણાકારોનો સરવાળો કેટલો છે 100 છે. તો આ કેવી રીતના રકમ લખાય તો હું અહીંયા રકમ તમારી સમક્ષ રાખું છું અને નીચે અહીંયા રકમ એની જે છે એ લખતો જાઉં છું એટલે તમને ખ્યાલ આવે ફ્રેન્ડ્સ કે કેવી રીતના શું થાય છે. તો સૌ પ્રથમ અવલોકનોની સંખ્યા એટલે એને આપણે શું કહીશું એન. એન એ કેટલા હતા તો કે 25 હતા, ખ્યાલ આવ્યો. તો આગળ વધું છું, પછી છે મધ્યક. મધ્યક એટલે એક્સ માટેનો 40 છે ને તો એને કહેવાય એક્સ બાર, આ 40. પછી વાય માટેનો કેટલો છે તો કે વાય બાર, કેટલો છે 50, ખ્યાલ આવ્યો. મધ્યક એક્સ માટે એક્સ બાર, વાય માટે વાય બાર. હવે ધ્યાન આપજો, મધ્યકમાંથી લીધેલા વિચલનોના વર્ગોનો સરવાળો એટલે શું, આ તમને સમજાવું છું. 120 છે એક્સ માટે તો મધ્યકમાંથી લીધેલા સરવાળો છે એટલે સિગ્મા કહેવાય એને. શું કહેવાય? સરવાળો છે એટલે સિગ્મા આપણે એને કહીશું. મધ્યકમાંથી લીધેલા વિચલનોનો તો એક્સ માઇનસ એક્સ બાર આ ચલની કિંમત છે, એમાંથી મધ્યક માઇનસ કરો અને લીધેલા વર્ગો એટલે એનો વર્ગ કરો. તો જો મધ્યકમાંથી લીધેલા વર્ગોનો સરવાળો, મધ્યકમાંથી લીધેલા વર્ગોનો સરવાળો કેટલો છે, એક્સ માટેનો 120 અને એવી જ રીતના વાય માટેનું કરવું હોય તો આપણે આ 160 છે. સિગ્મા વાય માઇનસ વાય બારનો સ્ક્વેર બરાબર 160.
આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો સમજૂતી મળી છે, ફરીથી તમે રિવાઇન્ડ કરીને પણ સમજી શકો છો. એના પછી તમને બીજી વિગત આપી છે, મધ્યકમાંથી લીધેલા વિચલનોના ગુણાકારોના સરવાળો, ગુણાકારનો સરવાળો છે ફ્રેન્ડ્સ. અહીંયા તો સરવાળો છે એટલે મેં તમને કીધું હતું શું આવે, સિગ્મા આવે. તો બેયનો મધ્યકમાંથી લીધેલા વિચલનો ગુણાકારોનો, પણ કોનો ગુણાકાર, તો કે એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર એનો કેટલો છે, 100 છે. તો જુઓ આ બેયનો એક ગુણાકાર થાય છે, મધ્યકમાંથી લીધેલા વિચલનોના ગુણાકારોનો સરવાળો થઈ ગયો. તો આ તમે જોઈશું એટલે આ એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર વાય માઇનસ વાય બારનો સ્ક્વેર એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર, આ જે આપણું સૂત્ર હતું ને આર મેળવવાનું હોય એક્સ માઇનસ એક્સ બાર વાળો, એની બધી કિંમતો છે. આ એક્સ બાર અને વાય બાર રહ્યું ને એ તો તમને ખાલી માહિતી માટે એવું છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. આ એક્સ બાર અને વાય બાર છે, એન છે, એ તમારી ખાલી જાણકારી માટે આપ્યું છે. તમને ખ્યાલ, તમે વિચારમાં એમાં પડી જાઓ, તો આપણી પાસે બધી વિગતો હતી. તો સૂત્ર આર મેળવવો હોય તો કયું સૂત્ર છે, સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર છેદમાં વર્ગમૂળમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર ઇન્ટુ સિગ્મા વાય માઇનસ વાય બારનો સ્ક્વેર. આ સૂત્ર છે, કિંમત મૂકી, એક્સ માઇનસ એક્સ બાર કેટલા હતા આપણી પાસે, 100, વાય માઇનસ વાય બાર 160, સોરી. તો આ બધી કિંમતો મૂકી દઈએ, 100 ડિવાઈડ બાય બેનો ગુણાકાર કરશો એટલે 19,200 મળશે. તો બે 100 ભાગ્યા 138.5641 વર્ગમૂળ કાઢતા મળશે અને તમારો જે જવાબ છે એ મળશે 0.72 ભાગાકાર કરીએ એટલે. તો આવી રીતના આ દાખલાની સમજૂતી આપણે મેળવી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો, કે મધ્યકમાંથી લીધેલા વિચલનોના વર્ગોનો સરવાળો કોને કહેવાય અને ગુણાકારોનો સરવાળો કોને કહેવાય. તો આ સૂત્રની મદદથી આ જે સમજાવ્યું મેં આને, આ કે ગુણાકારોનો સરવાળો કહેવાય અને વર્ગોનો સરવાળો, એક્સ માટે એક્સ બાર વાય માટે વાય બાર. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને જે સમજૂતી આપી દાખલાની એ સારી એવી સમજાણી છે. તો આપણે આગળ વધીએ, એના પછીનો ચોથો જે સમ છે ટૂંકો રકમ તમારી સમક્ષ છે, જોઈ શકો છો. એન 10 છે, એક્સ સિગ્મા એક્સ વાય 1500 છે. એક્સનો મધ્યક એટલે એને શું કહેવાય ફ્રેન્ડ્સ, એક્સનો મધ્યક એટલે એક્સ બાર, વાયનો મધ્યક એટલે વાય બાર, એક્સનું પ્રમાણિત વિચલન એટલે એસ એક્સ અને વાયનું પ્રમાણિત વિચલન એટલે એસ વાય. તો વિદ્યાર્થી મિત્રો અહીં બધી વિગત આપી છે, તમારે શું મેળવવાનું છે, સહસંબંધ આર મેળવો. તો અહીં રકમ હું લખું છું, એન બરાબર 10, સિગ્મા એક્સ વાય બરાબર 1500, એક્સ બાર છે 12, વાય બાર છે 15, આગળ વધીએ એસ એક્સ કેટલા છે 9 અને એસ વાય બરાબર છે 5. તો બધી વિગત તમારી સમક્ષ છે, તમારે ફક્ત સૂત્ર મૂકવાનું છે. શું મેળવવાનું છે, તો કે આર મેળવવાનો છે. તો આર મેળવવો હોય તો અહીં તમે જોઈશો એટલે બધું છે. તો આર મેળવવાનું આપણું બીજું સૂત્ર હતું, ત્રણ સૂત્ર હતા, એક્સ સિગ્મા એક્સ વાય માઇનસ એન એક્સ બાર વાય બાર, બધું છે. જો આ એક્સ બાર છે, વાય બાર છે, એક્સ વાય છે, એસ એક્સ છે, એસ છે, તો ભાગાકારમાં એન ઇન્ટુ એસ એક્સ ઇન્ટુ એસ વાય, જુઓ બધી કિંમતો છે આપણી પાસે. ફક્ત તમારે શું યાદ કરવાનું છે, કયું સૂત્ર આવે આ રકમ ઉપરથી સૂત્ર મેળવવાનું છે. તો બહુ સરળ છે, બધી કિંમતો મૂકીએ, 1500 એન છે 10, સિગ્મા એક્સ બાર સોરી એક્સ બાર છે 12, વાય બાર છે 15, છેદમાં એન 10, એસ એક્સ છે 9, એસ વાય છે 5. ગુણાકાર કરીએ આપણે, 1500 માઇનસ 1800 છેદમાં 10 ગુણ્યા 9 ગુણ્યા 5 એટલે 450. અહીંયા કિંમત મૂકીએ એટલે માઇનસ વધે છે 300, છેદમાં આવે છે 450 એટલે જવાબ, તમારા અંશમાં માઇનસ આવે ને ફ્રેન્ડ એટલે તમારો જવાબ માઇનસમાં આવજો, છેદમાં પ્લસ હોવા જોઈએ. તો માઇનસ 0.67 આ તમારો આન્સર. તો ફ્રેન્ડ્સ તમને સમજૂતી મળી છે. હવે જે સમ છે આ પદ્ધતિનો એ શોર્ટ સમ છે, એક જ સમ લાસ્ટ વન છે અને આના પછી જે આપણે લેક્ચર આવશે એ લેક્ચરની અંદર આપણે ત્રીજી પદ્ધતિ સહસંબંધાંક મેળવવાની, સ્પીઅરમેનની ક્રમાંક સહસંબંધાંકની પદ્ધતિ વિદ્યાર્થી મિત્રો, એ પદ્ધતિ અને આ જે ચેપ્ટર આપણે શીખીએ છીએ સહસંબંધાંક, એ ધોરણ 12ના દરેક વિદ્યાર્થીઓની ખૂબ જ ઉપયોગી છે. એને અને કોલેજ બીકોમની અંદર જે પૂછાય છે બેયને ધ્યાનમાં રાખીને હું ગણતરી સમજાવું છું અને બધી વિગતો એ ટુ ઝેડ આપણે આ ચેપ્ટરની આની અંદર સમજીએ છીએ. તો તમારે બહારના વિદ્યાર્થીઓ જે હોય તમારે રિલેશનની અંદર એને પણ આ વિડીયો વિદ્યાર્થી મિત્રો તમે શેર કરી શકો, ધોરણ 12ની અંદર સ્ટડી કરતા હોય એને. તો આગળ વધીએ, રકમ તમારી સમક્ષ હું મૂકું છું ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો તમારી સ્ક્રીન ઉપર.
એક કંપનીમાં છ વર્ષના વેચાણમાં એટલે એને કહેવાય એન. સંબંધનો અભ્યાસ કરતાં માહિતી આપણે મળી છે, એક્સ એટલે વાર્ષિક વેચાણ, વાય એટલે વાર્ષિક નફો દર્શાવ્યું છે. તો અહીં બધું આપી જ દીધું છે. એન છ છે, સિગ્મા એક્સ છે, સિગ્મા વાય છે, સિગ્મા એક્સ વાય છે 431, સિગ્મા એક્સનો સ્ક્વેર ને સિગ્મા વાયનો. શું મેળવવાનું? એક્સ અને વાય વચ્ચે સહસંબંધ મેળવો. એટલે એનો મતલબ શું? કે અહીં બધું આ એક્સ વાય વાળી વિગત છે આપણી પાસે, અને આર મેળવવાનો છે. તો આપણને ખ્યાલ આવી જાય ફ્રેન્ડ કે બધી વિગતો હોય. આ એક્ઝામ્પલ નંબર છે 15, ટૂંકાનું લાસ્ટ વન. અને પછી વિદ્યાર્થી મિત્રો, હું તમને બીજા સમ આપું છું પ્રેક્ટિસ માટે, તો તમારે ઘરે રહીને પ્રેક્ટિસ કરવાની છે. અને નો ખ્યાલ આવે તો વિડીયોને રિવાઇન્ડ કરીને પણ તમે જોઈ શકો છો, સ્ક્રીનશોટ પાડી શકો છો, કે જેથી કરીને તમારે સરળતાથી તમે ગણતરી કરી શકો. રકમ લખું છું જે આપણે સમજાય. એન છ છે, સિગ્મા એક્સ છે 58, સિગ્મા વાય છે 40, સિગ્મા એક્સ વાય છે 431, સિગ્મા એક્સનો સ્ક્વેર 606 અને સિગ્મા વાયનો સ્ક્વેર 316. બધી વિગત છે. શું મેળવવાનું છે? આર મેળવવાનું. તમે રકમ જોઈશો ને એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવશે. તો સૂત્ર કહ્યું, એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય છેદમાં વર્ગમૂળમાં એન સિગ્મા એક્સનો સ્ક્વેર માઇનસ કાઉસમાં સિગ્મા એક્સનો હોલ સ્ક્વેર ઇન્ટુ એન સિગ્મા વાયનો સ્ક્વેર માઇનસ કાઉસમાં સિગ્મા વાયનો હોલ સ્ક્વેર. આ સૂત્ર. બધી કિંમતો છે, ખાલી સૂત્રની અંદર તમારે કિંમતો મૂકવાની છે. એન છ છે, સિગ્મા એક્સ વાય કેટલા છે 431, સિગ્મા એક્સ કેટલા છે તો કે આપણી પાસે સિગ્મા એક્સ છે 58, સિગ્મા વાય કેટલા છે તો કે સિગ્મા વાય છે 40, ભાગાકારમાં એન બરાબર 6, સિગ્મા એક્સનો સ્ક્વેર 606, સિગ્મા માઇનસ સિગ્મા વાયનો હોલ સ્ક્વેર એટલે 58નો સ્ક્વેર કરવાનો છે તમારે, ઇન્ટુ એન છે 6, સિગ્મા વાયનો હોલ સ્ક્વેર છે 316 માઇનસ સિગ્મા વાયનો સ્ક્વેર એટલે 40નો સ્ક્વેર. તો અહીંયા બધી કિંમતો મૂકીએ, ભાગાકાર ગુણાકાર કરીએ, 25 86 માઇનસ 23 20, આ બેનો ગુણાકાર કરતાં ભાગાકારની અંદર વર્ગમૂળમાં શું વધે, 606 ગુણ્યા 6 એટલે 36 36 માઇનસ 58નો સ્ક્વેર 33 64 ઇન્ટુ વર્ગમૂળમાં 316 ગુણ્યા 6 કરવાના એટલે કેટલા આવશે, 1896, અને 40 ગુણ્યા બરાબર એટલે 40નો વર્ગ મળશે 1600. આગળ વધીએ, માઇનસ કરીએ આપણે એટલે 266 છેદમાં વર્ગમૂળ કાઢીએ, માઇનસ કરતાં 272 આના વધે છે, અને અહીંયા ગુણાકાર માઇનસ કરો છો એટલે અહીંયા વધે છે 296. તો આ બેયનો ગુણાકાર કરવાનો છે એટલે 266 272 ગુણ્યા 296 કરો તો કેટલા આવશે ફ્રેન્ડ્સ, તો કે 80 512. એટલે એનું હવે વર્ગમૂળ કાઢવાનું, તો 266 ભાગ્યા વર્ગમૂળ કાઢો તો કે આવશે 283.74, એટલે તમારો આન્સર આવશે 0.94. એટલે તમને કેવો મળશે કે ભાઈ, અંદાજે હું ડાયરેક્ટ પોઈન્ટ વધારી દઉં, 0.9375 આવો જવાબ મળશે. ભાગાકાર કરશો ને તો બે પોઈન્ટ પછી જો 5થી વધારે અંક હોય તો એ અંકને આપણે આગળના અંકની અંદર ઉમેરવામાં આવે છે. આ વિદ્યાર્થી મિત્રો ધોરણ 11ની અંદર આપણે શીખી ગયા છે. તો આ 94 થઈ જાય, અહીંયા મેં અંદાજે જુઓ 94 લખ્યા, તો આ છે તમારો આન્સર. અહીંયા તમારે કોઈ પણ પ્રકારનું અર્થઘટન લખવાની જરૂર નથી. ટૂંકા દાખલાની અંદર પૂછે તો લખી શકો છો, બાકી લખવાની કોઈ જરૂર છે તો નહીં. તો વિદ્યાર્થી મિત્રો, હું તમારી સમક્ષ કેટલાક પ્રેક્ટિકલ સમ રજૂ કરું છું. તમારે એ ઘરે પ્રેક્ટિસ કરવી અને સ્ક્રીનશોટ પાડીને રાખવો, જેથી કરીને તમે સરળતાથી તેને લખી શકો અને સમજી શકો. તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ દાખલાઓ છે એ 12 થી લઈને 15 સુધીના, 14ની અંદર 2 છે, અને જેટલી મહત્ત્વની નવી વિગતો છે ને વિદ્યાર્થી મિત્રો, જો મેં એ લખેલી છે, અંડરલાઇન કરેલી છે. તો એ સમ તમારે પ્રેક્ટિસ કરવી, અને જો કોઈ પ્રશ્ન ઉદ્ભવે તો તમે કોમેન્ટ કરીને મને પ્રશ્નો પણ પૂછી શકો છો. થેન્ક યુ સો મચ.